જૂનો પૂજારા ટેલિકોમનો કસ્ટમર છું અને પૂજારા ટેલિકોમની અંદરમાં અમારો અનુભવ એવો છે કે ક્યારે પણ કોઈ પણ જાતના નાની મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુની અંદરમાં પ્રોબ્લેમ સ્વાભાવિક છે, આવતા જ હોય છે. તો એની જે સર્વિસીસ મળે છે, એમના સ્ટાફ સિક્યોરિટીની જે અમને જવાબ મળે છે, એનાથી અમે બહુ સેટિસ્ફાઈડ છીએ. અને એટલા માટે જ હું આજે પૂજારા ટેલિકોમમાં આવ્યો છું. આજ મોબાઈલ પર્ટિક્યુલર કારણ એટલા માટે કે આ વસ્તુ જે છે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, અને ક્યાંય પણ આપણે જતા આવતા હોય તો રફ એન્ડ ટફ યુઝની અંદરમાં પણ તે યુઝ આવે છે. ક્યારેક હાથમાંથી પડી ભી ગયું હોય તો આ મોબાઈલની અંદરમાં કોઈ નુકસાની નથી એવું આપણે પર્ટિક્યુલર જાણીએ છીએ પર્સનલી, એટલા માટે મેં IIT3 લીધું છે. પૂજારા ટેલિકોમની અંદરમાં ખરીદી કરવા આવવામાં મનમાં જે વિચારો આવતા હોય છે, જનરલી 15,000, 20,000, 25,000 વસ્તુ આપણે ક્યાંયથી બી ખરીદી કરતા હોય છે તો આપ જાણો છો કે કસ્ટમર સાથે ચીટિંગ થઈ જતા હોય છે, કસ્ટમરને ડુપ્લિકેટ વસ્તુઓ આપી દેવામાં આવતી હોય છે, કસ્ટમરોને કોઈ પરત આવેલો ફોન પણ આપી દેવામાં આવતો હોય છે. આવા ઘણા બધા કસ્ટમરો સાથે ચીટિંગ થતા હોય છે. ત્યારે આ એક જેન્યુઇન કંપની છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અહીંથી જેન્યુઇન વસ્તુ મળશે એનો અમને પૂર્ણ ભરોસો છે, અને એના કારણે જ અમે પૂજારામાં આવીએ છીએ. ભવિષ્યની અંદરમાં પૂજારામાં આ જ રીતે પ્રગતિ કરતા રહે અને કસ્ટમરોને હું એટલું જ કહીશ કે આપણે કોઈ પણ વસ્તુ પૈસા કમાઈએ છીએ તો પરસેવાની કમાણીના પૈસા હોય છે. આ પૈસા જ્યારે આપણે આવી વસ્તુની અંદરમાં, મોબાઈલ એટલે આજે એવો યુઝ થઈ ગયો છે કે લોકો 15,000, 20,000 છ મહિને 12 મહિને બદલી નાખવું, આ કરવું, 20,000-25,000 ગણતા નથી હોતા, પરંતુ પૈસાની પણ એક કિંમત હોય છે. અને એ પૈસાનો સારો ને સહી ઇસ્તેમાલ જો તમારે કરવો હોય, સારી વસ્તુ જોતી હોય, તો જેન્યુઇન વસ્તુ માટે પૂજારામાં જવું જોઈએ અને સારી વસ્તુ સારી દુકાનેથી જ લેવી જોઈએ.